મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી કૌશલ્યા કોરબાની અધ્યક્ષતામાં વિસનગર ખાતે સંગઠન બેઠક યોજાઈ. આજરોજ વિસનગરના એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રભારી શ્રીમતી કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં વિસનગર શહેર તથા તાલુકાના હોદ્દેદારોની સંગઠન બેઠક યોજાઈ હતી. આ બેઠકની શરૂઆતમાં જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલ દ્વારા હોદ્દેદારોનો પરિચય આપી મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ભાજપના ખેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જિલ્લાના પ્રભારી શ્રીમતી કૌશલ્યા કુંવરબાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે તેમજ રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ભવ્ય સફળતા બદલ સંગઠનના મોવડી મંડળ, હોદ્દેદારો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજની બેઠકમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે પ્રભારીશ્રીને આવકારી કોરોના મહામારીમાં વિસનગર શહેર તથા તાલુકાના કાર્યકરોના સહયોગથી શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન પ્લાન્ટ માટેની કામગીરી, બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત દવાઓ, માસ્ક, સેનેટાઇઝર વિતરણ જેવી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રીઓ તેમજ કાર્યકર્તાઓની સેવા ભાવનાને બિરદાવી હતી. બેઠકના અંતે તાલુકા મહામંત્રી મુકેશભાઈ ચૌધરીએ મંચસ્થ મહાનુભાવો તેમજ હોદ્દેદારોનો આભાર માન્યો હતો. વિનોદ મકવાણા, બ્યુરો રિપોર્ટ, બનાસરત્ન ન્યૂઝ, વિસનગર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપ્યા પછી આખા મહેસાણા જિલ્લાની અંદર પ્રત્યેક મંડળ સુધી જવું, શહેર તાલુકા મંડળના જે કાર્યકર્તાઓ છે, પ્રમુખ કાર્યકર્તાઓ, એમની સાથે ફરી એક પરિચય બેઠક કરવી અને સાથે સાથે કોરોનાની મહામારીમાં જેટલા પણ કાર્યકર્તાઓએ પોતાના જાન ગુમાવ્યા છે, સેવા કરતાં કરતાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે, એવા કાર્યકર્તાઓને એક તો એમને શ્રદ્ધાંજલિ, સાથે સાથે નજીકના જો કોઈ કાર્યકર્તાનું જ્યાં પણ ઘર મળ્યું છે એવા કાર્યકર્તાના ઘરે જઈને એમના પરિવારને આશ્વાસન આપવાનું પણ એક અભિયાન એ રીતના કાર્યક્રમ કર્યો છે. સાથે સાથે કોરોનાની મહામારીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે નથી બેઠો, એને જેટલું શક્ય બને એટલું આપણા વિસ્તારની આસપાસ રહેતા જેટલા પણ લોકો સંક્રમિત થયા છે અને જે પરિવારો સંક્રમિત થયા છે તેમના ઘર સુધી ટિફિન પહોંચાડવાનું, કોઈને બેડની જરૂર છે, કોઈને ઓક્સિજન, તાત્કાલિક ઓક્સિજનની પણ ખૂબ અછત હોય એટલે ઓક્સિજનની જ્યાં જ્યાં જરૂરિયાત ઉપસ્થિત થઈ છે ત્યાં કેવી રીતે એને ઓક્સિજન પૂરો પાડવો એ માટે પણ મથામણ કાર્યકર્તાએ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની વાત હોય, બેડની વાત હોય, હોસ્પિટલો આપણે સૌ જાણીએ છીએ કે વીસેક દિવસ એટલા ખરાબ હતા કે એ સમયે સંક્રમણ પણ વધ્યું હતું અને મહેસાણા જિલ્લાની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો મહેસાણામાં કોરોનાની અસર વિશેષ હતી અને એવા સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે સંક્રમણ વધ્યું હતું, લોકો વધારે સંક્રમિત થતા હતા અને સાથે સાથે આપણી જે હોસ્પિટલો છે એમાં બેડોની જે તકલીફ હતી એના કારણે ક્યાંક બેડ ખાલી થાય ત્યારે કોઈ કાર્યકર્તાને કે કોઈ સ્વજનને આપણે એડમિટ કરી શકતા હતા. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લાના જે કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે એ કાર્યને બિરદાવવા માટે કરી અને ખાસ કરીને સંગઠનના અમારા પ્રમુખ કાર્યકર્તાઓને મળવા માટે આખા જિલ્લાની અંદર બેઠકો કરી છે. શરૂઆત સતલાસણા, ખેરાલુ, વડનગરથી કરી હતી. ગઈકાલે જોટાણા, બેચરાજી, કડી તાલુકો, શહેર આજે સવારથી જ મહેસાણા જિલ્લાની અંદર મહેસાણા મંડળ, શહેર મંડળ, તાલુકો, ઊંઝા શહેર તાલુકો, વિસનગર શહેર તાલુકોને હવે પછી બીજાપુર શહેર તાલુકાની મંડળની બેઠક યોજાવાની છે. આખા જિલ્લાના પ્રવાસ દરમિયાન સર્વ કાર્યકર્તાઓ તરફથી ખૂબ કોરોનાની મહામારીમાં કરેલી કામગીરીને બિરદાવવાની મને તક મળી છે. સાથે સાથે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું મહેસાણા જિલ્લાનું સંગઠન કેવી રીતે મજબૂત બને એ દિશામાં સર્વ કાર્યકર્તાઓ પોતાનો ઉત્સાહ